वडोदरा शहरना छाणी विस्तारमां आवेला नर्मदा केनालमां डूबी जता युवकना मौतना मामले कांग्रेसना काउंसिलरे जिला कलेक्टरने पत्र लखी तात्कालिक सेफ्टी बेरिकेड लगावा मांग करी हती। शहरना छाणी विस्तारमां आवेल टीपी 13मांथी पसार थती मुख्य नर्मदा केनालमां बे युवको डूब्या होवानो बनाव बन्यो हतो, जेमांथी एक युवकने स्थानिक तरवैयाए बचावी लीधो हतो, ज्यारे युवकना साथी मित्रनी डेड बॉडी मळता परिवारमां रोकड़ना दृश्य सर्जाया हता, जे बाबते कांग्रेसना काउंसिलर पुष्पाबेन वाघेलाए छेल्ला घणा समयथी जिल्ला कलेक्टरने लेखित अने मौखिक रजूआतो करी। छाणी केनाल टीपी 13 अने टीपी 48मां समांतर बंने बाजू 30 मीटरना रोडनी बाजूमां सलामतीना भागरूपे हेवी सेफ्टी फेन्सिंग ग्रील लगावानी मांग करी हती, परंतु आज दिन सुधी आ बाबते ध्यान नहीं अपाता। कोई परिवारनो कूड़ दीपक बुझाई गयो हतो त्यारे फरी एक वखत काउंसिलर पुष्पाबेन वाघेला जिला कलेक्टरने पत्र लखी सत्वरे नर्मदा केनालनी आसपास सेफ्टी बेरिकेड लगावा माटे मांग करी हती। हमणां रविवारना रोज सांजे अमारा विस्तारना बे छोकराओ साइकल લઈને નીકળેલા હતા અને અચાનક કેનાલમાં પડી જવાથી એકને તો સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક બચાવી લીધો, પણ બીજો દીકરો જેની આજે ડેડબોડી મળી છે ત્યારે ખૂબ પરિવારમાં આક્રંદ છે, ખૂબ દુઃખદ ઘટના છે। અને આની અમે આજે નહીં, હું વર્ષોથી કલેક્ટરશ્રીને આની રજૂઆત કરતી આવી છું, મેં લેખિતમાં રજૂઆતો કરી છે, મૌખિકમાં કરી છે, હમણાં તાજેતરમાં 16/1/2023ના રોજ પણ મેં જિલ્લા કલેક્ટરશ્રીને હેવી ફેન્સિંગ ચારે બાજુ હેવી ફેન્સિંગ કરવાની રજૂઆત કરી છે, છતાં પણ ગંભીરતા નથી લીધી અને ગંભીરતા ન લેવાના કારણે આજે કોઈકનો 12મા ધોરણમાં ભણતો દીકરો એ કેનાલમાં પડીને જ્યારે મૃત્યુ થયું હોય ત્યારે આ સંપૂર્ણ જવાબદારી એ જિલ્લા કલેક્ટરની આવે છે। અને એમણે આવે પછી આવા બનાવો ના બને એના સંદર્ભે મેં આજે ફરીથી લેખિતમાં રજૂઆત કરી છે, કારણ કે અમારા ત્યાં અમે વિસ્તારમાં ફરતા હોય ત્યારે જોઈએ છે કે જીવના જોખમે લોકો ત્યાં કપડાં ધોવા જાય છે, નાહવા જાય છે, કચરો ફેંકે છે અને કેટલાય લોકો ત્યાં આગળ ચાલવા જાય છે અને વાહન ચલાવવાનો બંને બાજુ રસ્તો છે અને કેનાલ ઉપર 2 ફૂટની પણ દિવાલ ન હોય ત્યારે ગમે તે ખાબડી શકે છે અને કોઈનું પણ મૃત્યુ થઈ શકે છે અને કેટલાય બનાવો બન્યા છે। એટલે ફરીથી આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે ત્યાં હેવી ફેન્સિંગ કરવામાં આવે અને લોકોની જે જાનહાનિ થાય છે એને રોકવા માટેના પ્રયત્ન કરે।